હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ મીઠા શક્કરપારા. શક્કરપારા બનાવવા ખૂબ જ સરળ છે, તો ચાલો બહાર જેવા એકદમ સરસ ફરસા શક્કરપારાની રેસીપી જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી હું તમારી માટે નવી નવી રેસીપી લાવતી રહું. શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખાંડ લેવાની છે, તો મેં અહીં 100 ગ્રામ દરેલી ખાંડ લીધી છે. તમે દરેલી ખાંડની જગ્યાએ આખી ખાંડ પણ લઈ શકો છો. હવે તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું. તમે પાણીની જગ્યાએ થોડું દૂધ પણ નાખી શકો છો. પહેલાં ઓછું પાણી નાખીને જ મિક્સ કરવાનું, જેથી ખાંડનું પાણી વધે નહીં. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે, હમણાં તેને સાઈડમાં મૂકીશું. હવે લોટ બાંધવા માટે મેં 250 ગ્રામ મેંડો લીધો છે અને લોટને ચાળી લઈશું. લોટને હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવાનો. તો લોટ ચરાઈ ગયો છે. હવે તેમાં 4 મોટી ચમચી ઘીનું મોન નાખીશું. તમે થોડું ઘી અને થોડું તેલ એમ 2 મિક્સ કરીને પણ નાખી શકો છો. અને આ ઘી લગભગ વજનમાં 40-50 ગ્રામ જેટલું છે. 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને સાથે જ 2-3 ટીપા વેનિલા એસન્સના નાખીશું. તે નાખવું બિલકુલ ઓપ્શનલ છે, પણ વેનિલા એસન્સ નાખવાથી શક્કરપારાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું. શક્કરપારાના લોટમાં આ રીતનું મુઠ્ઠી ભરતું જ મોન હોવું જોઈએ, તો જ શક્કરપારા ફરસા અને સરસ બને. હવે જે પહેલાં ખાંડને ઓગાળીને રાખી છે, તે પાણીથી લોટ બાંધવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધીશું. આ લોટ આપણે પરોઠા જેવો કઠણ બાંધીશું, એટલે ખાંડમાં પહેલેથી જ ઓછું પાણી નાખવાનું. કેમ કે ખાંડનું પાણી વધે તો શક્કરપારા મોરા લાગે, એટલે ખાંડનું પાણી વધે ના એ રીતનું ધ્યાન રાખવાનું. અને મેં બધું જ ખાંડનું પાણી નાખી દીધું છે. જો તમે વાડકીના માપથી લોટ લો તો તેનાથી 1/2 ખાંડ લેવાની. તો આપણો લોટ બંધાઈ ગયો છે. શક્કરપારા માટે આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે. લોટને રહેવા દેવાનો નથી. તમે લોટ રહેવા દો એટલે ખાંડનું પાણી છૂટે અને તે લોટ નરમ થઈ જાય, એટલે લોટ બાંધીને તરત જ શક્કરપારા કરવાના. તો લોટમાંથી 1 મોટી સાઈઝનો લૂવો બનાવી લઈએ અને બાકીના લોટને ઢાંકીને રાખીશું. હવે આપણે આમાંથી જાડી ભાખરી જેવું વીણી લઈશું, એટલે વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં, તે રીતના વીણવાનું. મોન વધારે હોય એટલે કિનારી તૂટે, તો આ રીતે સરખી કરી લો. તો મેં મોટી ભાખરી જેવું વીણી લીધું છે. હવે તેને કટ કરીએ. તો હું ચોરસ કટ કરીશ, તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. હવે આજુબાજુના જે નાના શક્કરપારા હોય તેને કાઢી લેવાના, કેમ કે તે જલ્દીથી ફ્રાય થઈ જાય છે. અને તમે જોઈ શકો છો, શક્કરપારા વધારે જાડા પણ નહીં અને વધારે પતલા પણ નહીં, તેવી થિકનેસ રાખી છે. તો મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે. શક્કરપારા માટે આ રીતનું મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. તો શક્કરપારાને તળી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. કેમ કે શક્કરપારા થોડા ઠીક રાખ્યા છે, તો તે અંદરથી બરાબર તળાવવા જોઈએ. શક્કરપારા આ રીતે એની જાતે ઉપર આવે પછી જ તેને ફેરવી લઈશું અને શક્કરપારાને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે. શક્કરપારાને તળાતા થોડી વાર લાગે છે, એટલે તમે એક સાઈડ વીણતા જાઓ અને એક સાઈડ શક્કરપારાને તળતા જાઓ તો પણ ચાલે. અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું.
તમે જ્યારે કોઈ મીઠી વસ્તુ ફ્રાય કરો ત્યારે ફ્રેશ તેલનો જ ઉપયોગ કરવાનો. આ રીતે શક્કરપારા થોડા તળાય એટલે વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનું, જેથી બધી સાઈડથી શક્કરપારા બરાબર તળાય. આટલા શક્કરપારા તળાતા લગભગ 3-4 મિનિટ જેટલો સમય લાગે છે. તો તમે જોઈ શકો છો શક્કરપારા લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે. તો તેલમાંથી નિતારી શક્કરપારાને એક પ્લેટમાં કાઢી લઈશું. શક્કરપારાનો આનાથી ડાર્ક કલર નથી કરવાનો, કારણ કે આ શક્કરપારા હજુ ગરમ છે અને ઠંડા થયા પછી તેનો કલર થોડો ચેન્જ થશે. તો આ રીતના લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે. એ જ રીતે બાકીના બધા શક્કરપારાને તળી લઈશું. અને પહેલાં કહ્યું તે જ રીતે કે શક્કરપારા જાતે ઉપર આવે પછી તેને ફેરવવાના અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની. આપણા બધા જ શક્કરપારા બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ અને ફરસા શક્કરપારા બન્યા છે. શક્કરપારા ઠંડા થઈ જાય પછી તેને એરટાઈટ ડબ્બામાં ભરી 10-15 દિવસ સુધી સારા રાખી શકો છો. તો તમે પણ એકવાર આ રીતે શક્કરપારા જરૂરથી બનાવજો અને તમારો અનુભવ કોમેન્ટ કરી જણાવો. આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.